ગણપતિની થીમ માટે અપનાવ્યો વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ એસી કિલો પસ્તીમાંથી બનાવ્યું કલ્પ વૃક્ષ પાંચ ફૂટ લાંબા કલ્પ વૃક્ષ માટે ઘરમાં વપરાતી ચીજવસ્તુઓનો કર્યો ઉપયોગ ઘરમાં સ્થાપિત કરાયેલા આ ગણપતિ પંડાલને દૂરથી જોઈને તમને વાસ્તવિક વૃક્ષ હોવાનો ભાસ થશે પરંતુ જો તેને સ્પર્શ કરશો તો વાસ્તવિકતાથી તમે દૂર નહીં હોવ વેસ્ટમાંથી બેસ્ટના કન્સેપ્ટ પર અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેલા પરિવારે તૈયાર કરી છેલ્પ વૃક્ષ જેટલો સમય લાગ્યો હતો કરવાનું કારણ એ હતું કે દર વર્ષે અમે કઈ ને કઈ નવો સંદેશ લઈને આવતા હોઈએ છીએ તો વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરવું અને પર્યાવરણ વિશેની પણ જાગૃતિ લાવી અમદાવાદમાં ગણપતિ બનાવ્યા હોય તેવો આ એકમાત્ર પરિવાર છે જ્યાં સવાર સાંજ થાય છે ગણેશજીની પૂજા અર્ચના ખાસ વાત એ છે કે રાત્રિના સમયે ગણેશજીની આરતી વખતે પરિવારની તમામ મહિલાઓ એક જ સરખી સાડી પહેરે છે હાની મેકિંગ પ્રોસેસ બહુ જ મજાની છે આ અમને ટુ ડેઝ જેવું થયું છે ઓલમોસ્ટ અને આમાં કોઈ જ પ્રોફેશનલ માણસ નથી એટલે અમને લોકોને જેમ જેમ આઈડિયા આવતા હોય ટ્રાયલ એન્ડ એરર મેથડથી અમે લોકો એને એક્ઝિક્યુટ કરતા રહીએ અને જેમ જેમ બને પહેલાંથી કંઈ જ ડિસાઇડ હોતું નથી કે આ કેવી રીતના બને બનશે કે આખું કેવી રીતના પણ જેમ જેમ કરતા રહીએ એમ ખબર પડે અને બનતું ગયું છે ફાઇનલી અને ઇટ ઇઝ અ લેન્ધી પ્રોસેસ અને બહુ જ મજા આવી અમને પતિની સ્થાપના છેલ્લા સોળ વર્ષથી હું કરું છું અને દરેક વખતે અમે અલગ અલગ થીમ લઈને આવીએ છીએ અમે બહારથી કોઈને નથી બોલાવતા પણ અમારું કુટુંબ અને અમારા જે મિત્રો છે મારા ભાઈ બાંધવો છે અમે બધા ભેગા થઈને ઘરમાં એકતા છે એ માટે એનાથી બધા ભેગા થઈને અમે ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ વર્ષ બે હજાર પંદરમાં ગણેશ કુટીર જ્યારે બે હજાર સોળમાં કોકોનેટ ગણેશને બનાવવામાં આવ્યા હતા ત્યારે આ વખતે પરિવારે જે કલ્પવૃક્ષની થીમ અપનાવી છે તેને જોઈને આવનાર તમામ ભક્તો પણ અનુભવે છે વૃક્ષમાં પ્રભુનો વાસ

આવ્યો છે જેથી કરીને નામશેષ થઈ રહેલી ચકલીનો પણ આજે લોકો બચાવ કરે ખાસ કરીને જે પ્રભુનો વાસ વૃક્ષમાં હોય છે તે પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવી છે અને તેને કારણે જ આ જે પ્રતિકૃતિ છે જે થીમ છે તે વિશેષ કહી શકાય કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ ઇટીવી ન્યૂઝ અમદાવાદ